બાળકો આપણું ધોરણ એક માં આપણો પાઠ ચાલે છે 19 ચિત્ર સમૂહ માટે એક શબ્દ આપો તો આપણે આગળનું પેજ ચલાવેલું છે ફૂલો વિશે ફળ વિશે શાકભાજી વિશે અને પ્રાણી વિશે એના માટે ચિત્ર સમૂહ માટે એક શબ્દ આપણે આગળનું પેજ ચલાવેલું છે આજે આપણે પેજ નંબર 42 જોઈશું તો જુઓ ચિત્ર જોવાના અને ચિત્ર સમૂહ માટે એક શબ્દ આપણે આપવાનો તો પંખીઓ છે અહીંયા કોણ છે કુકડો છે કબૂતર છે પોપટ છે મોર છે તો કુકડો મોર કબૂતર પોપટ ચકલી કાગડો હંસ આ બધાને આપણે શું કહીએ છીએ તો આ બધાને આપણે પંખી કહીએ છીએ શું કહીએ છીએ તો એમણે આપણે પંખી કહીએ છીએ તમે પંખીને જોયા હશો ચકલી આપણા આંગણામાં દાણા ચણતી હોય છે પોપટ હોય છે મોર હોય છે કબૂતર હોય છે તો આ બધાને આપણે પંખી તરીકે ઓળખીએ છીએ જે આકાશમાં ઉડે છે એમની પાંખો વડે આકાશમાં ઉડે છે એમને આપણે પંખી તરીકે ઓળખીએ છીએ તો આ ચાર ચિત્રો આપ્યા છે તો એના માટે એક શબ્દ કયો આવશે તો ચિત્ર સમૂહ માટે એક શબ્દ પંખી આવે શું આવે પંખી આવે આ ચાર જે ચિત્રો આપ્યા છે તો એ ચિત્રોનો સમૂહ છે તો એના માટે એક શબ્દ આપણે શું આપીશું તો પંખી આપીશું બરાબર તો આપણે લખવાનું પંખી પછી જુઓ અંક કહેવાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આ બધાને આપણે કેવી રીતે ઓળખીએ છીએ તો એને અંક તરીકે ઓળખીએ છીએ ચિત્ર સમૂહ અહીંયા એના માટે એક શબ્દ કયો આવશે અંક આવે 1 2 3 4 5 6 7 8 9 10 તો એને આપણે શું કહેવાય અંક કહેવાય તો આપણે નીચે અહીંયા લખવાનું અંક પછી જુઓ આકારોનો ચિત્રનો સમૂહ છે તો આકારો કયા કયા આવે છે વર્તુળ ચોરસ ત્રિકોણ લંબચોરસ લંબગોળ અર્ધવર્તુળ તો આ બધાને આપણે શું કહીએ છીએ આકારો તરીકે ઓળખીએ છીએ એને શું કહેવાય તો એને આકાર કહેવાય અહીંયા તમને ગોળ વર્તુળનો આકાર આપ્યો છે ચોરસનો આકાર આપ્યો છે ત્રિકોણનો આકાર આપ્યો છે લંબચોરસનો આકાર આપ્યો છે અને બીજા બી આકારો છે જે અર્ધવર્તુળ છે પછી લંબચોરસ છે એવા બીજા બી આકારો છે એને આપણે કેવી રીતે ઓળખીએ છીએ તો એને આપણે આકાર તરીકે ઓળખીએ છીએ એને શું કહેવાય તો એને આકાર કહેવાય પછી જુઓ શું છે સાયકલ છે મોટરગાડી છે હેલિકોપ્ટર છે મોટરબાઇક છે મોટરસાયકલ છે તો એને શું કહેવાય વાહનો કહેવાય તો આપણે વાહનો બી જોયા હશે રોડ પર ઘણા વાહનો દોડતા હોય છે સાયકલ સ્કૂટર રિક્ષા મોટરસાયકલ ગાડી પછી હેલિકોપ્ટર એ આકાશમાં ઉડે છે હેલિકોપ્ટર તો રોડ પર ના ચાલે એ આકાશમાં ઉડે છે પછી સાયકલ છે બસ છે ટ્રક છે ખટારો છે ટ્રેક્ટર છે પછી જીપ ગાડી છે તો આ બધાને આપણે કેવી રીતે ઓળખીએ છીએ તો એને આપણે વાહન કહેવાય અહીંયા ચિત્ર સમૂહ માટે એક શબ્દ કયો આવશે તો વાહન આવશે સાયકલ મોટરગાડી હેલિકોપ્ટર મોટરસાયકલ તો આના માટે ચિત્ર સમૂહ માટે એક શબ્દ કયો આવે તો વાહન આવે તો એ રીતે આપણે શબ્દ લખવાનો વાહન પછી જુઓ કપડાં આપ્યા છે અહીંયા ફ્રોક ટી શર્ટ સ્કર્ટ શર્ટ તો આ બધાને આપણે કપડાં એટલે કે પોશાક તરીકે ઓળખીએ છીએ આપણે કપડાં હોય ઘણી બધી એના હોય છે સલવાર હોય પંજાબી કમીજ હોય છે ફ્રોક હોય છે સ્કર્ટ હોય છે ટી શર્ટ હોય છે પેન્ટ હોય છે શર્ટ હોય છે તો આ બધાને આપણે શું કહેવાય પોશાક કહેવાય શું કહેવાય પોશાક તરીકે આપણે ઓળખીએ છીએ તો અહીંયા ચિત્ર સમૂહ માટે એક શબ્દ શું આવશે પોશાક આવે શું આવે ચિત્ર સમૂહ માટે એક શબ્દ પોશાક આવે તો આમને સ્કર્ટ આપ્યો છે અહીંયા ટી શર્ટ છે ફ્રોક છે અને શર્ટ છે તો પોશાકમાં શું શું આવે સ્કર્ટ ટી શર્ટ ફ્રોક પેન્ટ શર્ટ સલવાર પંજાબી કમીજ પંજાબી કુર્તો આ રીતે પોશાક આવે છે તો આપણે ચિત્ર સમૂહ માટે એક શબ્દ શું આવે પોશાક આવે તો અહીંયા તમને ચિત્ર સમૂહ માટે એક શબ્દ ઓળખતા શીખવાનું છે તો આપણે શીખ્યા પંખીઓનો ચિત્ર સમૂહ છે તો એના માટે એક શબ્દ શું આવશે પંખી આવશે ચિત્રો જોવાના પછી ઓળખવાનું કે આને
एक शब्द शू आवशे एना माटे तो पंखी आवशे। अहींया पंखीओना चित्रो आप्या छे। बीजा नंबर पर अंक आप्या छे 1 2 3 4 तो शू आवे चित्र समूह माटे एक शब्द अंक। पछी त्रीजा नंबर पर आकारो आप्या छे तो एने आपणे चित्र समूह माटे एक शब्द आकार। पछी वाहनोना चित्रो आप्या छे साइकल मोटरसाइकल हेलिकॉप्टर मोटर गाड़ी तो आ चित्रोना समूह माटे एक शब्द आवशे वाहन। ने पछी छेल्ले पोशाक छेल्ले चित्र समूह माटे एक शब्द शू आवशे पोशाक। तो आ रीते आपणे चित्र समूह माटे एक शब्द लखवानो आ पाठ आपणो अहींया आजे पूरो थाय छे। पेज नंबर 42 ઉપર તમારે ચોપડીમાં લખવાનું અને જે શબ્દો લખવાના છે પંખી અંક વાહન આકાર પોશાક આ બધા શબ્દો નોટમાં લાઈન ભરીને લખવાના આપણું આજનું લેસન। ચાલો બાળકો અલ્લાહ હાફિઝ।